हेलो स्टूडेंट्स, धोरण 11 अर्थशास्त्र विषय में प्रसारवाद प्रकरण में अगाउना वीडियो में आपणे सरेराश विचलन अने विचलनांकना 4.3 ना छेल्ला दाखला सिवायना चारे चार दाखलाओनो अभ्यास कर्यो। आ वीडियो में आपणे मात्र एक ज दाखलो पांचमा दाखलानो अभ्यास करवानो छे। एक फेक्टरी में प्रथम छे पेज नंबर 149 पर एक फैक्ट्री में बॉक्स ने जुदी जुदी संख्या में कोई वस्तु ना एकमों मुकेला छे। कोई वस्तुओं ना जुदा जुदा एकमों बॉक्स में मुकेला छे अने एनुं तमने सरस आवृत्ति वितरण आप्युं छे। एटले के एकमों की संख्या 0 થી 10 હોય એવા 6 બોક્સ છે। એટલે કે વસ્તુના એકમો 0 થી 10, કોઈમાં એક પણ વસ્તુ ન હોય, કોઈમાં એક વસ્તુ હોય, કોઈમાં બે વસ્તુ હોય, એવા ટોટલ 6 બોક્સ છે। 10 થી 20 વસ્તુઓ મૂકેલા હોય, એટલે ઓછામાં ઓછી 10 ને વધુ વધુ 19, 20 નહીં, એટલે 10 થી 20 વસ્તુઓ મૂકેલી હોય એવા બોક્સની સંખ્યા 5 છે। આ સરસ આવૃત્તિ વિતરણ છે। એમ સૌથી વધારે વસ્તુઓ મૂકી હોય એવા 3 બોક્સ છે, 60 થી 70 વસ્તુઓ મૂકી હોય એવા 3 બોક્સ છે। આ રીતે રકમનું આપણે એનાલિસિસ કરી શકીએ। આમાં તમારે ખાલી સરેરાશ વિચલન જ શોધવાનું છે, બરાબર? સતત ચલ છે સ્વાધ્યાય 4.3 અને દાખલા નંબર છે 5। એમાં જે એકમોની સંખ્યા આપેલી છે, એકમોની સંખ્યા આ વર્ગ માં આપેલી છે એકમોની સંખ્યા, અને બોક્સની સંખ્યાને આપણે આવૃત્તિ કહેશું, બરાબર? 0 થી 10 વસ્તુઓ મૂકી હોય એવા 6 બોક્સ, ઓછા પછી 10 ને 20 થી ઓછી વસ્તુઓ મૂકી હોય એવા 5 બોક્સ, 20 થી 30 વસ્તુઓ મૂકી હોય એવા 8 બોક્સ, 30 થી 40 વસ્તુઓ મૂકી હોય એવા 15 બોક્સ, આ રીતે 7 બોક્સ એવા છે કે જેમાં 40 થી 50 વસ્તુ, 50 થી 60 વસ્તુ હોય એવા 6 બોક્સ, અને 60 થી 70 વસ્તુ હોય એવા સૌથી ઓછા બોક્સ છે 3। ઓકે, તો આમાં આપણે સૌથી પહેલા શું કરશું કે જે વર્ગો આપેલા છે નિવારક સ્વરૂપના વર્ગો, એમાંથી આપણે મધ્ય કિંમત x મેળવશું। એટલે અધર સીમા અને ઉર્ધ્વ સીમા આ બંનેનો સરવાળો ભાગ્યા 2, એટલે 0 વત્તા 10, 10 ભાગ્યા 2 એટલે 5, 10 ને 20, 30 ભાગ્યા 2 એટલે 15, 10-10 નો ગેપ પડશે। જુઓ અહીંયા બધા સમાન લંબાઈવાળા જોડકો છે, એટલે અહીંયા 10-10 ના ગેપ લખી નાખીએ, 25, 35, 45, 55 અને 65। હવે એફ નો એક્સ સાથે આપણે ગુણાકાર કરીએ તો 6 5 30 15 5 75 25 58 235 એટલે 525, 45 × 7 એટલે 315, 55 × 6 એટલે 330, અને 65 × 3 એટલે 155। ઓકે, તો સરવાળો થશે આનો 275 વત્તા 30 એટલે 1670 સિગ્મા એફએક્સ 1670। બોક્સની સંખ્યા તમને રકમમાં આપેલી છે 50 બોક્સ, એટલે આવૃત્તિ થઈ ગઈ 50, એન તમારો થશે 50। ઓકે, ચાલો હવે સૌથી પહેલા આપણે મધ્ય શોધી લઈએ। આમાં એક્સ બાર બરાબર સિગ્મા એફએક્સ અપોન એન 1670 ભાગ્યા 50 એટલે 33.4 એકમો, કારણ કે આપણે જે માહિતી શોધીએ છીએ એ વસ્તુના જે એકમો આપણે બોક્સમાં મૂકેલા છે એની શોધીએ છીએ, એટલે 33.4 એકમો તમારો એક્સ બાર થશે। હવે આ ચલ એક્સ છે એમાંથી એક્સ બાર આપણે વાત કરશું, એટલે વિચલનો કહેવાય એક્સ માઇનસ એક્સ બાર, વિચલનો આપણે મેળવીએ ચલ એક્સ માંથી 33.4 અને મધ્ય બાદ કરશું 5 − 33.4 એટલે −28.4,
પછી 15 માંથી બાદ કરીએ એટલે -18.4 25 એટલે -8.4 35 એટલે 1.6 45 એટલે 11.6 દસના ગેપ લખી શકીએ આપણે 21.6 અને 31.6 હવે આ વિચલનોમાં જે નેગેટિવ સાઇન છે એને દૂર કરવા માટે આપણે વિચલનોનો માનાંક લઈશું ઇનટુ મોડ્યુલસ x - x બાર એટલે અરુણ જી નો છે બધા પોઝિટિવ થઈ જશે 21.4 18.4 અને 8.4 અને જે પોઝિટિવ સાઇનના જે વિચલનો છે એટલે એમને લખવામાં આવશે 11.6 21.6 અને 31.6 હવે આ વિચલનોનો જે માનાંક છે એને આપણે આવૃત્તિ f આની સાથે ગુણાકારમાં લઈશું એટલે f ઇન્ટુ મોડ્યુલસ x માઇનસ x બાર ઓકે તો f ઇન્ટુ x માઇનસ x બાર શાંતિથી આપણે કહીએ આવૃત્તિ 6 ગુણ્યા 28.4 એટલે 170.4 આવશે અહીંયા પછી 5 ગુણ્યા 18.4 એટલે 92 8 ગુણ્યા 8.4 એટલે 67.2 15 ગુણ્યા 1.6 એટલે 24 7 ગુણ્યા 11.6 એટલે 81.2 6 ગુણ્યા 21.6 29.6 અને 3 ગુણ્યા 31.6 એટલે 4.8 અને આનો સરવાળો 659.2 સિગ્મા f ઇન્ટુ મોડ્યુલસ x - x બાર ઇઝ ઇક્વલ ટુ 659.2 હવે સરેરાશ વિચલન આપણે જોતવાનું છે ખાલી સરેરાશ વિચલન છે મીન ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા f માનાંક x - x બાર અપોન f એટલે 659.2 ભાગ્યા 50 એટલે 13.18 બોક્સ સોરી એકમ આ આપણે સરેરાશ વિચલન 13.18 એકમો મેળવ્યું ઓકે થેન્ક યુ